સફેદ જે વટાણા આવે છે ને એના યુઝ કરેલો છે તો આને મેં આખી રાત પલાળેલા છે એટલે કે આઠ કલાક માટે પલાળીને રાખેલા છે સફેદ વટાણા એક કપ એને આપણે ધોઈ કુકરમાં બાફવાના છે તો બે ત્રણ પાણી અમે સરસ રીતે ધોઈ લીધેલા છે અને આ રીતે કોરા જ કુકરમાં નાખી દઈએ છીએ અને ઉપરથી એક ગ્લાસ એટલે કે બે કપ જેટલું પાણી એડ કરું છું એક કપ વટાણા સામે આપણે બે કપ પાણી યુઝ કરેલું છે અને હાથેથી જોઈએ ને તો એક વેત જેટલું આટલું પાણી રહેવું જોઈએ અને એમાં આપણે મીઠું નાખીને જ બાફીશું એટલે થોડું મીઠું નાખીએ એટલે ફટાફટ બફાઈ જાય અને કુકર બંધ કરી આને મેં આઠ વિસલ આવવા દીધા છે તમારે સાતથી આઠ વિસલ આવવા દેવાના એ રીઝનથી કે એકદમ સોફ્ટ વટાણા થવા જોઈએ એટલે આપણને રગડો બનાવવો એકદમ ઇઝી રહે એટલે કે જ્યારે રગડો રેડી થાય ને ત્યારે વટાણા અલગ અલગ ના રહે એટલા માટે એકદમ સોફ્ટ વટાણા બાફવાના તમારે એટલે આપણે સાતથી આઠ વિસલ લેવાની છે મીડિયમ ફ્લેમ પર તો આપણે જો આ રીતે હાથે દબાવીએ ને તો હાથેથી એકદમ આમ મેશ થઈ જાય એવો થવો જોઈએ દાણો તો આને હવે આપણે આ રીતે સોસ ગાળવાની જે ગરણી આવે છે ને એનાથી બધા વટાણા આ રીતે નાખી દેવાના નીચે વાસણ લઈને એટલે નીચેનું પાણી જે હોય ને એક્સ્ટ્રા એ બધું નીતરી જશે વટાણાનું અને આને ઢાંકીને આપણે થોડી વાર માટે રહેવા દઈએ ત્યાં સુધી આપણે હવે બટેટાને મેશ કરી લઈએ તો અહીંયા છ નંગ બટેટા મેં બાફેલા લીધેલા છે આને મેં પહેલેથી જ બાફેલા છે કારણ કે જો ગરમ બાફેલા બટેટામાં તમે આ રીતે મેશ કરવા જશો ને તો પૂરણ એકદમ ચીકણું થશે એટલા માટે થોડીવાર પહેલાં મેં બાફીને રાખી દીધા લે છે એટલે જો આ રીતે બટેટા ઠંડા થઈ જાય પછી એને આ રીતે મેશ કરી દેવાના અને આ એકદમ પાણી નીતરી ગયું છે તમે જો પાણી અલગ થઈ ગયું છે વટાણામાંથી તો પાણી ફેંકતા નહીં રહેવા દેવાનું છે વેસ્ટેજ નથી એટલા માટે અને આ વટાણાને આની અંદર નાખી બટેટા સાથે મેશ કરવાના છે તમને એવું થતું હશે કે આ બધી વસ્તુ મેશ કેમ કરાવે છે આવું તો હોતું નથી જ્યારે આપણે ઘરે રગડો બનાવીએ ત્યારે આ રીતે નથી બનાવતા પણ આપણે તો ખૂમચાવડાની સ્ટાઇલમાં બનાવીએ છીએ એટલે આ રીતે મેશ કરી દેવાનું અને એની અંદર અડધી ચમચી આપણે સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ નાખવાનું અને થોડું મીઠું કારણ કે વટાણા બટેટા બેને બાફવામાં મેં મીઠું એડ કરેલું છે એટલે અને અડધી ચમચી હળદર નાખવાની છે હળદર પણ આમાં કોરી જ નાખવાની છે આ રીતે અને આદુ મરચાંની આ રીતે મેં રફલી ક્રશ કરી દીધા છે ખાયણી દસ્તાથી જ એક તીખું મરચું લીધું છે એક મોડું મરચું લીધું છે અને એક ઇંચ આદુનો ટુકડો એ બધી વસ્તુને ક્રશ કરીને આ રીતે નાખ્યું છે એટલે અતકચરું ક્રશ કરીને અને ઉપરથી આ રીતે એકદમ ઝીણી સુધારેલી કોથમીર અને બે ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો છે તો બસ એકદમ સિમ્પલ મસાલા સાથે અને એકદમ ટેસ્ટી બનશે તો પણ તો કઈ રીતે તો જુઓ હવે આ બધી વસ્તુને આ રીતે પ્રોપર મિક્સ કરી દેવાનું અને હાથેથી જ મિક્સ કરજો ઓરિજનલ સ્ટાઇલથી જ કરવાનું આપણે ચમચાથી મિક્સ નહીં કરતા નહીં તો હળદર પ્રોપર મિક્સ નહીં થાય તો આ રીતે પ્રોપર બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી એક લોખંડનો તવો લીધેલો છે એટલે કે લોઢી જે આપણે રોટલી બનાવીએ એ એ હોય ને એ ટાઈપની પણ મારી પાસે થોડી જાડી છે અને મોટી છે તો મેં એ લીધેલી છે અને આપણે જે આ મસાલો રેડી કર્યો હતો ને વટાણા બટેટાનો એને હું આ લોઢી ઉપર આ રીતે મૂકી દઉં છું અને વચ્ચેથી આ રીતે ખાડો પાડી બધી વસ્તુને આ રીતે સાઈડમાં ગોઠવી દઉં છું એને રાઉન્ડ શેપ આપું છું જો એકદમ આમ ધીરે ધીરે તો બધી સાઈડથી એકદમ પરફેક્ટ શેપ આવી જાય ત્યાં સુધી એને એક સરખું કરી દેવાનું અને આ એકદમ ઇઝીલી થઈ જશે આમાં ટાઈમ નહીં લાગે અને ઉપરથી આ રીતે કોથમીર એકદમ ઝીણી સુધારેલી કોથમીર એને રાઉન્ડ ઉપર આપણે ગોઠવી દઈએ અને એની સાથે સાથે આ રીતે દાડમના દાણાને પણ ઉપર ડેકોરેશન માટે ગોઠવી દઈએ દાડમના દાણાનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે આના અંદર જો ના નાખવા હોય તો પણ ચાલે પણ નાખજો તો વધારે સરસ ટેસ્ટ આવશે તો છે ને આપણું પરફેક્ટ બની ગયો છે જો રાઉન્ડ શેપ અને એકદમ ઓરિજનલ સ્ટાઇલથી હવે આપણે લોઢીને ગેસ પર મૂકવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો આ રીતે થોડું તેલ લઈ એટલે કે એક ચમચી જેટલું તેલ લઈ ચારે બાજુ મેં લગાવી દીધું આજુબાજુ અને વચ્ચે આ રીતે તેલ થોડુંક નાખી આમ ગ્રીસ કરી દેવાની લોઢીને આ રીતે પરફેક્ટલી બધી સાઈડ મેં ગ્રીસ કરી દીધી છે જેથી કરીને આપણો જે આ પૂરણ બન્યું છે ને એ ચોંટે નહીં નીચે એટલા માટે અને આ જે વટાણાનું જે પાણી હતું ને આપણે અલગથી કાઢેલું હતું તમને ખબર હોય તો આપણે નીતરવા દીધા હતા ને વટાણાને એવાળું પાણી છે એને અંદર એક ચમચો નાખવાનું આ જરૂર પ્રમાણે એડ કરતું જવાનું અને પાણીપુરીનું જે તીખું પાણી હોય છે ને ફુદીનાનું એને એક ચમચો નાખવાનું અને અડધો ચમચો અહીંયા મેં નાખેલું છે ગળ્યું પાણી એટલે કે ખજૂર આમલીની મીઠી ચટણી તો આ રીતે તીખી મીઠી ચટણી એની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે મારી પાણીપુરીની જે રેસીપી છે ને અત્યારે ફેમસ થઈ છે એટલે કે વાયરલ થયો છે પાણીપુરીનો વિડીયો એના અંદર પરફેક્ટલી તમને તીખું મીઠું પાણી અને મસાલો આ બધી વસ્તુ આપણે પાણીપુરીના વિડીયોમાં જોઈ લીધેલી છે તો તમને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાણીપુરીની લિંક આપી છે તો આ પાણી તમારે ત્યાંથી જોઈ લેવું અને આજુબાજુથી થોડી આ રીતે પૂરણને તોડતા જવાનું અને લેતું જવાનું જરૂર પ્રમાણે અને એકદમ ગરમ ગરમ રગડો ખાવો હોય ને તો આ રીતે તમારે સર્વ કરવાનો એટલે થોડી આપણે એને થોડી રાખીને નીચે ઉતારી લઈશું અને ઉપરથી આ રીતે કોથમીર નાખી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી ખૂમચા પર મળે એવો રગડો રેડી થઈ ગયો છે તો આ રીતે વચ્ચે એકદમ ગરમ ગરમ રગડો છે તો ખાવાની મજા જ કંઈક અલગ છે આ રીતે ખાવાની તો તમે પણ ઘરે ખૂમચાવાળાની સ્ટાઇલમાં એકવાર જરૂરથી બનાવજો તો અહીંયા મેં મારા સાસુને આપ્યું છે આ રીતે કારણ કે મારે વિડીયો શૂટ કરવો તો પ્રોપર એટલા માટે મમ્મી આ રીતે સર્વ કરે છે તમને પાણીપુરી તો આ રીતે તમે જોઈ લો એકદમ સરસ રીતે રગડો નાખ્યો છે એમને મીઠી ચટણી નાખી છે અને સાથે તીખું પાણી તો એકદમ લાજવાબ ટેસ્ટ સાથેની રગડાપુરી આપણી રેડી થઈ ગઈ છે જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને